जी सिक्स न्यूज चैनल में तमाम दर्शक मित्रों हार्दिक स्वागत है। हूँ छू फरहान वोरा। आओ आगळ वधीए आज नवी हेडलाइन्स तरफ। श्रीलंका में सरकार विरुद्ध भारे विरोध प्रदर्शन थई रह्या छे। गुस्से भरायेला लोकोए राष्ट्रपति गोटाबाया राजपक्षेना निवासस्थान ने चारे बाजूथी घेरी लीधुं हतुं, ज्यारे घणा विरोधीओ सरकारी आवासनी अंदर पण आवी गया हता, जे बाद ते देश छोड़ीने भागी गया होवाना अहेवाल छे। श्रीलंकाना मीडियानुं कहेवुं छे कि देश में गमे त्यारे मार्शल लॉ लगावी शकाय छे। તે સમયે શ્રીલંકાના વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘે પરિસ્થિતિ પર ચર્ચા કરવા અને ઝડપી ઉકેલ માટે પક્ષના નેતાઓની તાકીદ બેઠક બોલાવી હતી। તેઓ સ્પીકરને સંસદ બોલાવવા પણ વિનંતી કરી હતી। તે સમયે પોલીસ સાથેની અથડામણમાં 100થી વધુ લોકો ઘાયલ થયા હતા। જમ્મુ અને કાશ્મીરમાં અમરનાથની પવિત્ર ગુફા પાસે વાદળ ફાટવાના કારણે અચાનક પૂરના કારણે ફસાયેલા ઓછામાં ઓછા 15,000 શ્રદ્ધાળુઓને નીચલા બેઝ કેમ્પ પંચતરણીમાં ખસેડવામાં આવ્યા હતા। આઈટીબીપીના પ્રવક્તાએ શનિવારે આ જાણકારી આપી હતી। આઈટીબીપીએ પવિત્ર ગુફાના નીચેના ભાગથી પંચતરણી સુધીના માર્ગમાં રોકાયેલી ટીમોની સંખ્યામાં પણ વધારો કર્યો હતો। ફરી એકવાર હવામાન ખરાબ થઈ જતાં ભારતીય સેનાને બચાવના કાર્યમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। તમને જણાવી દઈએ કે દક્ષિણ કાશ્મીરમાં અમરનાથ યાત્રાના ગુફા મંદિર પાસે શુક્રવારે સાંજે અચાનક પૂરમાં ઓછામાં ઓછા 16 લોકોએ જીવ ગુમાવ્યા હતા। તંબુઓ અને સામુદાયિક રસોડામાં પાણી ભરાઈ ગયું હતું। વહીવટતંત્રના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે 30 જૂને શરૂ થયેલા અમરનાથ યાત્રાને દુર્ઘટનાના પગલે મોકૂફ રાખવામાં આવી છે અને બચાવ કામગીરી પૂરી થયા બાદ તેને ફરી શરૂ કરવા અંગેનો નિર્ણય લેવામાં આવશે। તૃણમૂલ કોંગ્રેસના મુખપત્ર જાગો બાંગ્લાએ ભારતમાં સંરક્ષણ ભરતી માટે નવી શરૂ કરાયેલ અગ્નિપથ યોજના સાથે સિજોની હત્યામાં અગ્નિપથ છાયા શીર્ષક ધરાવતા તેના પહેલા પાનાનો લેખ પ્રકાશિત કર્યો, જેને વડાપ્રધાન શિન્ઝો આબેની હત્યા સાથે જોડવામાં આવ્યું હતું। તમને જણાવી દઈએ કે શુક્રવારે એક ચોંકાવનારી ઘટનામાં શિન્ઝો આબેની હત્યા 41 વર્ષીય તેસુયા યામાગામીએ એ સમયે ગોળી મારી હતી જ્યારે તેઓ આબે નારા શહેરમાં ભાષણ આપી રહ્યા હતા। થોડા કલાકો પછી ભૂતપૂર્વ વડાપ્રધાને મૃત જાહેર કરવામાં આવ્યા હતા। પોલીસે 41 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરી હતી, જેણે હાથ બનાવટની બંદૂક વડે આબેની હત્યા કરવાનો દાવો કર્યો હતો। લેખમાં જણાવવામાં આવ્યું હતું કે શિન્ઝો આબેની હત્યાથી ભારતની અગ્નિપથ યોજના સામે પ્રતિકાર મજબૂત થશે, કારણ કે શિન્ઝો આબેની હત્યા કરનાર વ્યક્તિએ પેન્શન વિના કરાર હેઠળ સૈન્યમાં સેવા આપી હતી। ગઈકાલે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ દિલ્હી પ્રવાસે હતા। અહીં તેઓ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સહિત પ્રધાનમંત્રી મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાનમંત્રી રાજનાથ સિંહ અને ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી। આ દરમિયાન તેમણે પત્રકાર પરિષદ યોજી હતી। એકનાથ શિંદેએ કહ્યું કે લોકોના હૃદયમાં જે કલ્પના હતી તે પ્રમાણે સરકારની રચના કરવામાં આવી છે। મહારાષ્ટ્રના વિકાસ માટે કેન્દ્ર સરકારે તેનો સંપૂર્ણ સહયોગની ખાતરી આપી છે। સીએમ શિંદેએ કહ્યું કે સમૃદ્ધિ, જલયુક્ત સીવાર અને મેટ્રો વિકાસના કામને ઝડપી ગતિએ આગળ ધપાવશે। અસાધી એકાદશી પછી મુંબઈમાં કેબિનેટ વિસ્તરણની ચર્ચા થશે। અમે ઓબીસીના અનામત મુદ્દે સોલિસિટર જનરલ તુષાર મહેતાને મળ્યા હતા। રાજ્યના સર્વાંગી વિકાસ માટે સરકાર સંપૂર્ણ રીતે તૈયાર છે। ગઈકાલે સમાજવાદી પાર્ટીના વડા મુલાયમસિંહ યાદવની પત્ની સાધના યાદવનું નિધન થયું હતું। સાધના યાદવ છેલ્લા ઘણા દિવસોથી ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં દાખલ હતા। સાધના યાદવ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવની સાવકી માતા છે। સાધના મુલાયમસિંહ યાદવના બીજા પત્ની હતા। સાધના યાદવના પુત્રનું નામ પ્રતીક યાદવ અને પુત્રવધુનું નામ અપર્ણા યાદવ છે। 2003માં સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવની માતા માલતી દેવીનું અવસાન થયા બાદ મુલાયમસિંહ યાદવે સાધના ગુપ્તાને બીજી પત્ની તરીકે માન્યતા આપી હતી। આજે સમગ્ર દેશમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ ઉલ અઝહાની ઉજવણી કરવામાં આવી। ઇસ્લામમાં બકરી ઈદનું વિશેષ મહત્ત્વ છે। ઇસ્લામિક માન્યતા અનુસાર હઝરત ઇબ્રાહીમે પોતાના દીકરા હઝરત ઇસ્માઇલને આ દિવસે ખુદાના હુકમો પર ખુદાની રાહમાં કુરબાન કરી દીધો હતો, ત્યારે ખુદાએ તેમની કુરબાની જોઈ તેમના દીકરાને જીવતદાન આપ્યું હતું। આ પર્વને હઝરત ઇબ્રાહીમની કુરબાનીની યાદમાં જ મનાવવામાં આવે છે। અત્યારે બસ આટલું જ। આવતીકાલે ફરી મળીશું નવી માહિતી સાથે। જોવાનું ભૂલશો નહીં જી6 ન્યૂઝ।